गोधरा में कोरोना वेक्सिनेशन ने लेने विचित्र किस्सो सामे आव्यो छे। ज्यां एक वर्ष अगाउ मृत्यु पामेला व्यक्ति ने वेक्सिन अपायाना सर्टी इश्यू थया छे। मृतक व्यक्ति अने बे परिवारजनोना वेक्सिन ना सर्टिफिकेट इश्यू थया होवानुं सामे आव्युं। 26 मे 2021 ना रोज वेक्सिन लीधी होवानो मेसेज आव्यो, जेने लईने परिवारजनों में चिंता जोवा मळी के शुं तमने फरी वेक्सिन नहीं मळे। त्यारे डोज सगे वगे करवा खोटा रजिस्ट्रेशन नी पण चर्चा थई रही छे। तो आरोग्य विभागे तपासना आदेश आप्या छे ने भूल करनार व्यक्ति ने छूटा करी देवामां आव्या छे। आरोग्य अधिकारीए कह्युं के कोई बदिराथाथी कर्युं हशे तो कड़क कार्यवाही पण करवामां आवशे। गोधरा तालुकाना साफा पीएससी ना सब सेंटर जाफराबाद में प्राथमिक रीते एवं जाणवा मळ्युं छे के मृतक व्यक्ति नामे रसीकरण अंगेनी नोंध थयेलानी विगतो ध्याने आवेली छे। अने आ अंगे प्राथमिक रीते एवं मालूम पड्युं छे के एमपीएडब्ल्यूए आने चकासणी कर्या वगर कर्युं होय एवं लागे छे, एटले एमपीएडब्ल्यू जे छे एने छूटा करवामां आवेला छे अने तपासनी कामगीरी चालू छे। तपासनी अंते जे कोई जवाबदार व्यक्ति हशे के तंत्रना कर्मचारी अधिकारी एनी सामे सखतमां सखत शिक्षात्मक कार्यवाही करवामां आवशे। 30 एप्रिल 2021 ना रोज गोधराणी तेलंग हाईस्कूलनी अंदर फर्स्ट डोजनुं रसीकरण करायुं हतुं। ત્યારબાદ 26 મેના રોજ મારી પર મેસેજ આવ્યો કે તમે ફર્સ્ટ ડોઝ 26 મેના રોજ લીધો છે, તેમજ એના એક એ સંદર્ભમાં મેં મારા મોબાઈલમાં એસએમએસ ચેક કર્યો તો એમાં જે મને જાણવા મળ્યું અને હું અચંબામાં પડી ગયો કે મારા ભાઈને એક વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો છે ઓફ થયાને, અને એની બી વેક્સિન મુકાઈ ગઈ છે, તેમજ મારા ભાભીની બી વેક્સિન મુકાઈ ગઈ છે। મેં મારા ભાભીને ઘરે જઈને પૂછ્યું કે તમે રસી લીધી છે, તેમણે મને ના પાડી કે આ તો કઈ રીતના, તો પછી મેં તપાસ કરી ત્યાં તો ભાઈ ખોટું છે। અને આ લોકો જે એકચ્યુઅલ સરકારનો નિયમ છે કે આધાર કાર્ડ પર જ વેક્સિન આપતા હોય છે, તો વોટર આઈડી પર કઈ રીતે મૂકી શકે છે? આ લોકો જે પીએસસી સેન્ટરવાળા છે એ ખોટું કર્યું છે। સંવાદદાતા વિવેક જોડાઈ ગયા છે। વિવેક, ગોધરામાં કોરોના વેક્સિનને લઈને વિચિત્ર કિસ્સો જે સામે આવ્યો છે, મૃત્યુ પામેલા વ્યક્તિને વેક્સિન અપાઈ અને જે વ્યક્તિએ નથી લીધી વેક્સિન તેને પણ સર્ટી ઇશ્યુ કરવામાં આવ્યું, આ સમગ્ર મામલો સામે આવ્યો છે, કોઈ પગલા લેવામાં આવ્યા છે કે નહીં આની સામે? જે ચોક્કસથી વાત કરીએ તો જિલ્લા વિકાસ અધિકારી છે, એમણે તુરંત એક વ્યક્તિને પદ પરથી દૂર કર્યા છે। ત્યારે આ વેક્સિન લીધી ન હોવાનું, મૃતક વ્યક્તિ લીધી હોવાનો મેસેજ આવ્યો છે, ત્યારે આ સમગ્ર મામલો ધ્યાનમાં આવતા તેમને એક્શન પણ લીધી છે। પ્રાથમિક તબક્કે એક વ્યક્તિને પદ પરથી મોકૂફ કરવામાં આવ્યો છે। હાલ જોવા જઈએ તો આ વેક્સિન ક્યારે અને કેટલા વાગે આપી એ મહત્વનું નથી, પરંતુ એ મૃતક વ્યક્તિનો જે મેસેજ ગયા પછી એ વેક્સિન ગઈ ક્યાં તે સૌથી મોટો પ્રશ્ન છે। આવી રીતે જિલ્લામાં નાના સેન્ટરો પર ટાર્ગેટ પૂરો કરવા માટે આ વેક્સિન આપવામાં આવતું હોય એ સ્પષ્ટ દેખાય છે। જી ભાઈ, એટલે વિવેક, એવું લાગી રહ્યું છે કે પોતાના મળતિયાઓને ક્યાંક ને ક્યાંક વેક્સિન આપી દીધી કે પછી કોઈ જેક લગાવીને કોઈને વેક્સિન આપી દેવામાં આવી અને કોઈ બીજા વ્યક્તિના નામે જ સર્ટી ઇશ્યુ કરી દેવામાં આવ્યા, એટલે ક્યાંક ને ક્યાંક વેક્સિનના ડોઝ સગે વગે કરવાનો પણ આ પૂરું ક્યાંક ને ક્યાંક કારસો હોય એવું લાગી રહ્યું છે। હા, ચોક્કસથી ભાવિકા, એ વાત અત્યંત સાચી ગણી શકાય કે આ જે વેક્સિન છે એ વેક્સિન બહાર પ્રાઇવેટ હોસ્પિટલમાં વેચાતી હોય છે અને વેચાવાના કારણે ઘણા લોકો લાભ લેતા હોય છે, પરંતુ આ ક્યાંક ને ક્યાંક હાલ જે મેસેજ એક વ્યક્તિ ઉપર આવ્યો એ વ્યક્તિને ખબર પડ્યા બાદ તંત્ર એક્શનમાં લીધી, તો તંત્ર દ્વારા અગાઉ પણ વેક્સિનેશન કરવામાં આવ્યું છે, ત્યારે પ્રથમ અને બીજા ડોઝનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા મેસેજો ખોટા ફરતા હોય ને ખોટા વ્યક્તિને ત્યાં પહોંચી જતા હોય અને વેક્સિન બહાર વેચાતી હોય એવું પણ લાગી રહ્યું છે। જો સમય સંજોગને લઈને આ જિલ્લા વહીવટી તંત્ર અને તપાસ કરે, ઊંડી તપાસ કરે, તો ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિન આપી છે કે કેમ એ અત્યંત મહત્વનો પ્રશ્ન છે, કેમ કે વેક્સિન છે એ વેક્સિન બહાર વેચાતી હોય એવું સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે। જી વિવેક, આ તો ફક્ત એક કિસ્સો સામે આવ્યો છે, એક સેન્ટરની વાત સામે આવી છે, આપને લાગી રહ્યું છે કે બીજા વેક્સિનેશન સેન્ટર પર પણ આ પ્રકારની જે પ્રકારે વેક્સિનના ડોઝ સગે વગે કરવાનું ચાલી રહ્યું હશે? હા, ચોક્કસ ભાઈ, કે એવું લાગી રહ્યું છે કે આ તો સામાન્ય લેવલે એક નાના વ્યક્તિને ત્યાં મેસેજ આવ્યો ત્યારે ખબર પડી કે મારા મૃતક ભાઈએ વેક્સિન લીધી છે, અને આ વેક્સિન લીધા બાદ એક વર્ષ પહેલા અગાઉ એમનો ભાઈ મૃત્યુ પામ્યો છે અને મૃતકનો મેસેજ આવ્યો છે, ત્યારે આ વેક્સિનનો મહત્વનો પ્રશ્ન છે, વેક્સિન લીધા વેક્સિન ગઈ ક્યાં
અને ગયા પછી ધ્યાનમાં આવ્યું છે કે આ વેક્સિન નથી લીધી અને બીજા અન્ય પણ મેસેજ આવ્યા છે, ત્યારે એ વેક્સિન અન્ય જગ્યા ઉપર જો તપાસ કરવામાં આવે તો સમગ્ર મામલે મોટું કૌભાંડ પણ નીકળી શકે એમ છે, અને વેક્સિન ન લીધા હોય એવા ખોટા પુરાવા રજૂ કરી અને અધિકારીઓ અને કર્મચારીઓ એન્ટ્રી કરતા હોય એવું સ્પષ્ટ માલુમ પડે છે. જી ભાઈકા વિવેક, રજીસ્ટ્રેશન ને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે કેવા પ્રકારે રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. એક વ્યક્તિ જે વર્ષ પહેલા જ મૃત્યુ પામ્યો છે અને તે વ્યક્તિને વેક્સિન આપવાનું સર્ટી ઇશ્યુ થઈ જવામાં આવે છે, એટલે ક્યાંક ને ક્યાંક રજીસ્ટ્રેશનમાં કંઈક ભૂલ થઈ હોય કે પછી ક્યાંક ને ક્યાંક સગે વગે ડોઝ કરવા માટે બીજા કોઈના નામે રજીસ્ટ્રેશન કરી દેવામાં આવ્યું હોય. ચોક્કસથી વાત કરીએ કે આ જે વ્યક્તિના મૃતકના નામે છે એ મૃતક જે વ્યક્તિને એન્ટ્રી કરવામાં આવી છે એ આધાર કાર્ડ નહીં પરંતુ આઈડી, જે ઇલેક્શન આઈડી હોય છે ઇલેક્શન આઈડી પર તેની એન્ટ્રી કરવામાં આવી છે, અને ત્યાર પછી એને જે મોબાઈલ પર મેસેજ ગયો છે અને એ મોબાઈલ પર મેસેજ ગયા પછી અન્ય આધાર આઈડી પર કેમ એન્ટ્રી કરવામાં આવે છે, અને આ જે એન્ટ્રી કરતા છે એ એન્ટ્રી કરતા યાદી લઈને બેસવામાં આવે છે અને એને એન્ટ્રી કરવામાં આવે છે, તો શું અધિકારીઓ દ્વારા અને નાના કર્મચારીઓ દ્વારા આ વેક્સિનેશનનો જે ડોઝ આપવામાં આવે છે એ માત્ર ટાર્ગેટ કરીને ટાર્ગેટ માટે જ આ એન્ટ્રી કરવામાં આવતી હોય સ્પષ્ટ દેખાય છે. જી ભાઈ, બિલકુલ વિવેક, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. તો વેક્સિનેશનમાં ગરબડ થઈ રહી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. શું કોઈ તપાસ વિના જ રજીસ્ટ્રેશન કરી દેવામાં આવે છે કે પછી શું વધુ વેક્સિનેશન દર્શાવવા માટે રજીસ્ટ્રેશન કરાય છે? અનેક સવાલો અહીં ઉભા થઈ રહ્યા છે. મૃતક વ્યક્તિને કેવી રીતે વેક્સિન અપાઈ? સર્ટિફિકેટ પણ ઇશ્યુ કરી દેવામાં આવ્યું. હજુ તો એક વેક્સિનેશન સેન્ટરની આ પ્રકારની ઘટના સામે આવે છે. શું બીજા કોઈ વેક્સિનેશન સેન્ટરમાં પણ આ પ્રકારના કિસ્સાઓ બનતા હશે?